સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામે બજારમાં લોકડાઉનનો નો ચુસ્તપણે અમલ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી તેને કારણે સમગ્ર ચલથાણ ગામમાં આવેલી શાકભાજી લારી અનાજની દુકાન અને ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી તમામ દુકાનનું તારીખ 20 એપ્રિલ 2020 ના રોજથી અઠવાડિયામાં માત્ર બે દિવસ બુધવાર અને શુક્રવારના રોજ સવારે સાત કલાકથી બપોરે અગિયાર કલાક સુધી જ વેચાણ કરી શકશે સુરત શહેરમાં હવે કોરોના વાયરસના કેસો ધીમે ધીમે ગામડામાં પણ પગપેસો કરી રહ્યા છે તે જોતા ચલથાણ ગામના તલાટી તેમજ સરપંચ તથા ડેપ્યુટી સરપંચ અને તેમની ટીમ દ્વારા ગામમાં કોરોનાની મહામારીનો રોગ નહીં આવે તેવા આશયથી સમગ્ર ચલથાણ ગામે બજારના લોકડાઉનનો ચુસ્તપણે અમલ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નહી હોવાને કારણે તારીખ વીસ ચાર બે હજાર વીસના રોજથી સમગ્ર ગામની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને લોકડાઉનનો ચુસ્તપણે સોશિયલ અમલ તે માટે ચલથાણ આવેલી લારી તથા અનાજ કરિયાણું તેમજ ખાદ્ય સામગ્રી નું વેચાણ અઠવાડિયામાં માત્ર બે દિવસ બુધવાર અને શનિવાર ના રોજ સવારે સાત કલાક થી બપોરે અગિયાર કલાક સુધી જ વેચાણ કરી શકશે તેવો નિર્ણય પંચાયત દ્વારા લેવામાં આવ્યો હતો